દર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપમાં આપનું સ્વાગત છે બાળકો. આપણે ધોરણ 1 વિષય ગણિત ગમતમાં પ્રકરણ 4 બાદબાકી. બાળકો, આજે આપણે નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં બાદબાકીના દાખલા ગણતા શીખીશું. બાળકો, આપણે બાદબાકીના દાખલામાં ઊભી રીત અને આડી રીત સાથે શીખીશું. તો બાળકો, આપણે જેમ આગળના વિડીયોમાં જોયું કે આવી રીતનું આ જે આડી લીટી કરી છે તેને બાદબાકીનું ચિહ્ન કહેવાય. બાળકો, આપણે જ્યારે સરવાળા શીખતા હતા ત્યારે આવી રીતનું બે લીટી કરતા હતા, એક આડી અને એક ઊભી, અને સરવાળાનું ચિહ્ન કહેતા હતા. હવે આપણે બાદબાકી શીખવાના છે, તો આપણે આવી એક આડી લીટી કરીશું જેને બાદબાકીનું ચિહ્ન કહેવાય. ત્યારબાદ બાળકો, આપણે જ્યારે આ સરવાળાના દાખલા શીખતા હતા તો આ ઊભી રકમમાં આ પહેલી રકમ અને બીજી રકમ બંનેના કાપા કરતા હતા. જ્યારે હવે આપણે બાદબાકીના દાખલા શીખીશું તેમાં આપણે આ જે પહેલી ઉપરની આ રકમ છે તેના જ કાપા આપણે કરીશું. તો અહીં બગાડી 2 છે, તો આપણે 1 2 એમ 2 કાપા કરી દઈએ. હવે આ જે નીચે એકડે 1 છે તેનો કાપો અહીં ઉપરના જે આપણે આ કાપા કર્યા તેમાંથી બાદ કરી દેવાનો. તો આ 1 કાપો આવી રીતના બાદ કરી દીધો. તો હવે આ કેટલો કાપો બચ્યો? 1 કાપો. તો આપણે એ ગણીને અહીં એકડે 1 લખીશું. ત્યારબાદ આપણે આડી રીતમાં જોઈએ તો અહીં 2 - 1, તો અહીં 2ના કાપા 1 2 કરીએ. હવે આપણે આ 1 છે બીજી રકમ, તો તેનો 1 કાપો અહીં બાદ કરી દઈએ. હવે કેટલા કાપા વધ્યા? તો 1 કાપો વધ્યો, તેને ગણીને અહીં લખી દઈએ. તો બાળકો, આવી રીતના આડી રીત અને ઊભી રીતના દાખલા આવશે. હવે આપણે 2 નંબરનો દાખલો કરીએ. તો અહીં 3 - 2, તો આપણે ઉપરની રકમના કાપા કરવાના રહેશે બાદબાકીમાં. તો ઉપરની 3 છે, તો 1 2 3. હવે આ 3માંથી આપણે આ જે બીજી રકમ નીચે છે એ નીચેની રકમના કાપા બાદ કરવાના ઉપરથી. હવે 1 2. બાળકો, આપણે આ બાદબાકીના દાખલામાં નીચેની 2 બગાડે 2 છે એને આપણે ઉપરથી બાદ કરી દીધા. હવે કેટલો કાપો વધ્યો તે ગણવાનું. તો અહીં 1 કાપો વધ્યો છે, તો આપણે અહીં 1 - 1 લખીશું. આપણો જવાબ 1 આવ્યો. હવે આપણે અહીં બીજો દાખલો આડી રીતનો કરીએ. તો અહીં 3 - 2, જેવી રીતના અહીં ઊભી રકમમાં બાજુમાં કાપા કર્યા તેમ 3ના હવે અહીં નીચે કરીશું કાપા. 1 2 3. હવે બીજી રકમ કઈ છે? તો અહીં 2 છે, તો આપણે 3માંથી 2ના કાપા બાદ કરી લઈએ. 1 2. હવે જેટલો કાપો વધ્યો તે આપણો જવાબ. તો અહીં 1 કાપો વધ્યો છે, તો આપણે અહીં 1 - 1 લખીશું. ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો કરીએ. તો 5 - 3 ખાલી જગ્યા. તો બાળકો, અહીં આપણે 5ના કાપા કરવાના. બાળકો, અહીં આપણે 1 2 3 એમ 3ના કાપા કરીએ તો 5ના કાપા બાદ થાય નહીં. તેથી આપણે બાદબાકીના દાખલામાં આપણી જે આ પહેલી રકમ હોય તેના જ કાપા કરવાના. તો અહીં પહેલી રકમ 5 છે, તો આપણે 5ના કાપા કરીએ. 1 2 3 4 5. હવે આ 5 કાપા કરી દીધા, એમાંથી આ જે રગાડી 3 છે એના કાપા આપણે ઉપરના 5 કાપામાંથી બાદ કરી લેવાના. 1 2 3 કાપ આવી રીતના બાદ કરી લીધા. હવે આ 3ના કાપા બાદ થઈ ગયા, તો હવે જેટલા કાપા વધ્યા તે આપણે ગણવાના. તો અહીં આ જે 1 2 એમ 2 કાપા વધ્યા એ આપણો જવાબ. તો આપણે અહીં 2 - 2 લખીશું.
तेज प्रमाणे आपणे आरेखण करिए तो अहीं 5 ओछा 3 तो 5 ना कापा करिए 1 2 3 4 5 હવે અહીંયા જે બીજી રકમ છે 3 એના કાપા અહીંથી બાદ કરી લઈએ 1 2 3 હવે જેટલા કાપા વધ્યા તે આપણે ગણીએ તો 1 2 અહીં 2 કાપા વધ્યા છે તો આપણો જવાબ 2 આવશે તો આપણે અહીં બગાડે 2 લખીએ તો જુઓ બાળકો અહીં ઊભી રકમમાં પણ સરખી છે અને આડી રકમ પણ સરખી છે તેથી દાખલો ઊભો હોય કે આડો હોય બંનેના જવાબ સરખા આવે ત્યારબાદ 4 નંબરનો દાખલો કરીએ 3 ઓછા 1 ખાલી જગ્યા તો બાળકો અહીં આપણે પહેલી રકમ 3 છે તેના કાપા કરીએ 1 2 3 હવે બાળકો 3 ના કાપા થઈ ગયા તો હવે આજે બીજી રકમ 1 છે તેના કાપા આપણે આ 3 માંથી બાદ કરીએ તો 1 આવી રીતના 1 કાપા પર આડી લીટી કરી દેવાની એટલે તે બાદ થઈ ગઈ હવે જ્યાં કાપા વધ્યા તે આપણો જવાબ તો 1 2 અહીં બગાડે 2 જવાબ આવ્યો હવે આપણે જે આડી રીતનો ચોથો દાખલો છે તેમાં પણ આપણે એ જ પ્રમાણે કરીએ તો અહીં 1 2 3 હવે આ 1 નો કાપો આવી રીતના બાદ કરી દીધો તો હવે વધેલા કાપા ગણીએ તો 1 2 તો આપણે અહીં બગાડે 2 જવાબ આવે હવે આપણે 5 નંબરનો દાખલો ગણીએ 6 ઓછા 4 તો આપણે અહીં 6 ના કાપા કરીશું 1 2 3 4 5 6 હવે આ 6 કાપા થયા એમાંથી આપણે આ જે ચોગળી 4 છે એના કાપા ઉપરથી બાદ કરી લઈશું કેમ કે આપણું બાદબાકીનું ચિહ્ન અહીં આપણને આપ્યું છે તો 1 2 3 4 આવી રીતના 4 કાપા બાદ કરી લીધા હવે જે કાપા વધ્યા તેને આપણે ગણીએ 1 2 બાળકો અહીં 2 કાપા વધ્યા છે તે આપણો જવાબ તો આપણે અહીં કગાડી 2 લખી દઈએ હવે આપણે આડી રીત કરીએ તો જેવી રીતના ઊભી રીત કરી તે જ પ્રમાણે આડી રીત પણ કરીએ 1 2 3 4 5 6 6 કાપા થઈ ગયા તો અહીં બીજી રકમ 4 છે તો તેના કાપા આપણે બાદ કરી લેવાના 1 2 3 4 હવે આ જે વધ્યા કાપા તે આપણે ગણીએ 1 2 તો આપણો જવાબ બગાડે 2 આવે તો બાળકો આ જ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં આજે 1 થી 5 દાખલા છે આડી અને ઊભી રીતના એ તમારી નોટબુકમાં લખવાના રહેશે બાળકો આટલા દાખલા થઈ જાય ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય પોથી પાન નંબર 68 86 ખોલીશું બાળકો આમાં આપણે આજે શૂન્યની ઓળખ મેળવીશું તો અહીં જુઓ પહેલા ચિત્રમાં 1 2 3 એમ 3 ચકલી આપી છે તેથી અહીં 3 ગાડે 3 આડી અને ઊભી બંને રીતમાં લખ્યા છે હવે તેમાંથી 1 ચકલી ઉડી ગઈ એટલે અહીં નીચે બાદબાકીનું ચિહ્ન આપ્યું છે તેની બાજુમાં 1 અડે 1 લખ્યો છે કેમ કે 1 ચકલી આ ઉડી જાય છે તેથી હવે 1 ચકલી ઉડી ગઈ તો અહીં કેટલી ચકલી વધી 1 2 તેથી આપણો જવાબ અહીં બગાડે 2 આવે છે ત્યારબાદ બાળકો અહીં બાજુના ચિત્રમાં જોઈએ તો અહીં 2 ચકલી બેઠી છે તેથી આપણી પહેલી રકમ બગાડે 2 આવે છે તેમાંથી આ 1 ચકલી ઉડી જાય છે તેથી અહીં ઓછાના ચિહ્નની બાજુમાં 1 અડે 1 આપ્યો છે હવે આ 1 ચકલી ઉડી ગઈ તો અહીં કેટલી ચકલી બચી 1
तो अहीं आपणो जवाब आवे छे आड़ी अने उभी बन्ने वृत्त में एक अड़े एक। हवे बाळको अहीं एक ज चकली बैठी छे तेथी अहीं पहली रकम एक आवी। हवे आ एक चकली पण उड़ी जाय छे तेथी अहीं ओछाना चिन्ह पछी एक अड़े एक ज आवे छे केम के एक ज चकली हती अने एक ज चकली उड़ी जाय छे। तो हवे बाळको अहीं डाळ पर तमने कोई चकली देखाय छे ना? तो आपणे जेम आगळ बधा दाखलाओ सरवाळामां शीखी गया कंई पण ना बचे तो आपणे शुं लखवानुं? शून्य। तो बाळको आवी ज रीतना જ્યારે કંઈ બાકી ન રહે ત્યારે તે શૂન્ય કહેવાય, ત્યારે આપણે આવું શૂન્યનું ચિહ્ન કરવાનું। હવે કેટલાક બીજા ઉદાહરણ જોઈએ। તો જુઓ બાળકો, અહીં ઝાડ પર એક બે ત્રણ ચાર પાંચ કબૂતર બેઠા છે। હવે અહીં આજે બીજા ચિત્રમાં એક બે ત્રણ ચાર પાંચ આમ જેટલા કબૂતર હતા બધા કબૂતર ઉડી જાય છે, તો પાંચ ઓછા પાંચ। હવે આ પાંચ કબૂતર હતા અને પાંચ કબૂતર ઉડી ગયા, તો ઝાડ પર એક પણ કબૂતર છે ના? તો એક પણ કબૂતર નથી, તો આપણે અહીં શું લખવાનું? શૂન્ય। બાળકો હવે બીજું એક ઉદાહરણ જોઈએ। અહીં આ જે ટ્રે છે એની અંદર એક બે ત્રણ એમ ત્રણ કપ આપ્યા છે। હવે આ છોકરી ટ્રે લઈને જાય છે, તેનાથી ત્રણેય કપ ફૂટી જાય છે, તો ત્રણ ઓછા ત્રણ આવશે। હવે આ ટ્રેમાં એક પણ કપ બચે છે ના? તો આપણો જવાબ આવશે શૂન્ય। હવે બીજું એક ઉદાહરણ જોઈએ। તો અહીં એક બે ત્રણ એમ ત્રણ બિલાડી આપણને આપી છે, તો આપણે અહીં ત્રણ ગાળે ત્રણ લખીએ। હવે એમાંથી એક બિલાડી ત્યાંથી જતી રહે છે, તો હવે કેટલી બચી? એક બે, તો આપણે અહીં બ ગાળે બે લખીશું। હવે આ બે બિલાડીમાંથી એક બિલાડી પાછી જતી રહે છે, હવે અહીં એક બિલાડી વધી, તો આપણે એક અડે એક લખીએ। હવે બાળકો આ ઝાડની નીચે એક બિલાડી હતી તે પણ જતી રહે છે, તો અહીં એક પણ બિલાડી છે નથી, તો આપણે શું લખવાનું? શૂન્ય લખવાનું। તો બાળકો આવી જ રીતના આપણે શૂન્યની ઓળખ મેળવવા માટે કેટલાક બીજા ઉદાહરણ પણ જોઈએ પાના નંબર 87 પર। તો બાળકો અહીં હાથમાં એક બે ત્રણ ચાર ફુગ્ગા છે, તો આપણે લખીએ છ ગાળે ચાર। હવે તેમાંથી એક ફુગ્ગો ફૂટી ગયો, તો કેટલા વધ્યા? એક બે ત્રણ, તો આપણે લખીએ ત્રણ। હવે પાછો એક ફુગ્ગો ફૂટી ગયો, તો હવે કેટલા બચ્યા? એક બે, તો આપણે લખીએ બ ગાળે બે। હવે બાળકો આ બે ફુગ્ગા છે તેમાંથી એક ફુગ્ગો ફરી ફૂટી ગયો, તો હવે કેટલા બચ્યા? એક, તો આપણે અહીં લખીએ એક અડે એક। હવે બાળકો આ જે એક ફુગ્ગો બચ્યો હતો તે પણ અહીં ફૂટી ગયો, તો અહીં એક પણ ફુગ્ગો બચે છે ના? જ્યારે કંઈ ન બચે ત્યારે આપણે શું લખવાનું? શૂન્ય। તો બાળકો આવી જ રીતના બાદબાકીના દાખલા પણ ગણવાના છે, તો અહીં કેટલાક ઉદાહરણ આપ્યા છે તે આપણે જોઈએ। તો જુઓ બાળકો, અહીં કેટલા સફરજન છે? એક બે ત્રણ ચાર સફરજન છે, તેથી અહીં છ ગાડી ચાર લખ્યું છે। હવે બાળકો અહીં ફરીથી ચાર આપ્યું છે, તેથી આપણે ચારે ચાર સફરજન બાદ કરવાના છે, તો અહીં જુઓ આડી લીટી આપણને કરી આપી છે એક બે ત્રણ ચાર। હવે ચાર સફરજન હતા તેમાંથી આ ચારે સફરજન બાદ થઈ ગયા, તો શું વધે? શૂન્ય। તેવી જ રીતના અહીં બીજા ઉદાહરણ જોઈએ। તો અહીં ફુગ્ગા એક બે ત્રણ ચાર પાંચ છે, તેથી અહીં પહેલી રકમ પાંચ છે,
ओछा पांच आपिया छे तो आपणे पांचे पांच फुग्गा बाद करवाना एक बे त्रण चार पांच। हवे अहीं आ बधा फुग्गा बाद थई गया तो अहीं एक पण फुग्गो नथी तो आपणो जवाब आवशे शून्य। ત્યારબાદ બાળકો અહીં જે દેડકા છે તે ત્રણ છે તો અહીં એક બે ત્રણ દેડકા આપ્યા છે તો ત્રણ ઓછા ત્રણ છે તો અહીં ત્રણ દેડકા આપણે બાદ કરીએ તો એક બે ત્રણ દેડકા બાદ કરી દીધા તો હવે એક પણ દેડકો બચ્યો નહીં તો આપણો જવાબ અહીં ફરીથી આવશે શૂન્ય। હવે બાળકો આપણે ઉંદરનું ઉદાહરણ જોઈએ તો અહીં એક બે ત્રણ ઉંદર છે તેથી અહીં પહેલી રકમ આપણી ત્રણ છે। હવે આ ત્રણે ત્રણ ઉંદર આપણે બાદ કરવાના છે એક બે ત્રણ તેથી અહીં ઓછા ત્રણ આપ્યું છે આપણને તો હવે એક પણ ઉંદર બચે છે ના તો આપણો જવાબ આવશે શૂન્ય। હવે અહીં એક હંસ છે તેથી અહીં પહેલી રકમ એક છે અને ઓછા એક એટલે આ જે એક હંસ છે તે એક જ હંસને આપણે બાદ કરી દેવાનો છે તો આપણે આડી લીટી કરીને આવી રીતના બાદ કરીએ તો હવે એક પણ હંસ બીજો બચે છે ના તો આપણો જવાબ આવશે ફરીથી શૂન્ય। હવે બાળકો અહીં ચકલી આપી છે તો એક બે ત્રણ ચાર પાંચ ચકલી છે તેથી પહેલી રકમ આપણી પાંચ બને છે અને આ પાંચે ચકલી બાદ કરવાની છે તેથી અહીં ઓછા પાંચ આપણને આપ્યું છે તો આપણે એક બે ત્રણ ચાર પાંચ આપણે પાંચે ચકલીને બાદ કરી દીધી તો અહીં એક પણ ચકલી બચે છે ના તો આપણો જવાબ આવશે ફરીથી શૂન્ય। તો બાળકો આપણે જ્યારે બાદબાકીના દાખલા કરીએ તો આપણી ઉપરની અને નીચેની બંને રકમ સરખી હોય તો જવાબ શૂન્ય આવે। બાળકો આપણે સ્વાધ્યાય પોથીમાં ચિત્રોની ગણતરી કરીને તેને બાદ કરીને શૂન્યની ઓળખ મેળવી। હવે આપણે આગળ એકથી પાંચ દાખલા ગણ્યા હવે આપણે છથી આગળના દાખલા કરીએ આડી રીત અને ઊભી રીતમાં। આ દાખલાઓમાં આપણે શૂન્યની ઓળખ વધારે મેળવીશું તો આપણે છ નંબરનો દાખલો કરીએ એક ઓછા એક। બાળકો અહીં ઉપરની પહેલી રકમ અને નીચેની બીજી રકમ બંને સરખી છે તો આપણે ઉપરની રકમના કાપા કરવાના એક। હવે નીચે એક છે તો એનો કાપો આપણે બાદ કરવાનો કેમ કે આપણે બાદબાકીના દાખલા ગણીએ છીએ તો એક કાપો બાદ કરીએ તો હવે એક પણ કાપો બચે છે ના તો આપણો જવાબ આવશે શૂન્ય। હવે આપણે આડી રીતમાં પણ જોઈએ તો એક ઓછા એક ખાલી જગ્યા તો આપણે પહેલી રકમ આ કહેવાય તો તેનો કાપો કરીએ એક। હવે અહીં બીજી રકમ એક છે તેના કાપા આપણે અહીં બાદ કરીએ એક એમ બાદ કરી દઈએ હવે એક પણ કાપો બચે છે ના તો આપણો જવાબ આવશે શૂન્ય। તે જ પ્રમાણે આપણે સાતમો દાખલો ગણીએ તો અહીં આઠ ઓછા આઠ ખાલી જગ્યા તો બાળકો અહીં પહેલી રકમ આઠ છે તેના કાપા કરવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। હવે નીચે પણ આઠ છે તો આપણે તેના કાપા ઉપરથી બાદ કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। હવે બાળકો અહીં બધા કાપા બાદ થઈ ગયા એક પણ કાપો બચતો નથી તો આપણે કંઈ ન બચે તો આપણે લખવાનું શૂન્ય। હવે આડી રીતના પણ જોઈએ તો આઠ ઓછા આઠ ખાલી જગ્યા તો આપણે આજે પહેલી રકમ છે આઠ એના કાપા કરવાના રહેશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। હવે આના આઠ કાપા આપણે બાદ કરીએ તો એક પણ કાપો બચે નહીં તો આપણો અહીં પણ જવાબ આવશે શૂન્ય। એ જ પ્રમાણે આપણે બીજા ઉદાહરણ પણ જોઈએ તો ચાર ઓછા ચાર તો અહીં
बीजी रकम ना चार ना कापा करवाना नहीं, अपने जे पहली रकम छे चार एना ज कापा करवाना रहेशे। तो एक बे त्रण चार, हवे अपने आ चार कापा माथी नीचेना चार ना कापा बात करिए। तो एक बे त्रण चार, बाळको आ चारे कापा बात थई गया। तो अहीं एक पण कापो बच्यो ना, तो आपने लखवानुं शून्य। तेज प्रमाणे आपने आड़ी रीत में पण चार ओछा चार छे तो आप पहला चार ना कापा करवाना। तो एक बे त्रण चार, हवे आ जे बीजा चार छे तेना कापा बात थई जाए। तो एक पण कापो बचे नहीं, तो आपनो जवाब आवशे शून्य। बाळको आज प्रमाणे आपणे बीजा दाखला गणीए। तो अहीं पांच ओछा पांच, हवे एक बे त्रण चार पांच एम पांचना कापा आपणे करी दीधा। तो नीचेना पांचना कापा बात करिए। तो एक बे त्रण चार पांच, હવે એક પણ કાપો બચતો નથી તો આપણે લખવાનું શૂન્ય। તે જ પ્રમાણે આપણે આડી રીતમાં પણ એક બે ત્રણ ચાર પાંચ, હવે આપણે પાંચના કાપા એક બે ત્રણ ચાર પાંચ એમ પાંચના કાપા બાદ કરી દઈએ તો જવાબ આવે શૂન્ય। બાળકો આજ પ્રમાણે જો અહીં નવ વાળી નવ છે તો પણ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવના કાપા કર્યા, નીચે પણ નવ છે અને ચિહ્ન બાદ બાકીનું છે તો આપણે આ નવના કાપા ઉપરથી બાદ કરીએ। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો આ નવે નવ કાપા બાદ થઈ ગયા તો આપણો જવાબ આવે શૂન્ય। એ જ પ્રમાણે બાળકો અહીં પણ બંને રકમ સરખી છે અને બાદબાકીનું ચિહ્ન છે તેથી આપણો જવાબ આવે શૂન્ય। જો બાળકો અહીં આવી રીતના બાદબાકીનું ચિહ્ન છે અને બંને સરખી રકમ છે તેથી અહીં જવાબ આપણો શૂન્ય આવે છે। જો સરવાળાને આવું ચિહ્ન હોય તો શૂન્ય જવાબ આવે નહીં। બાળકો હમણાં આપણે બાદબાકીના દાખલા કરીએ છીએ તેથી આપણે બંને રકમ સરખી હોય અને બાદબાકીનું ચિહ્ન હોય તો આપણો જવાબ શૂન્ય આવે। તો બાળકો તમારે આ જ પ્રમાણે તમે જેમ એકથી પાંચ દાખલા નોટમાં કરવાના છે તે જ પ્રમાણે આ છથી દસ દાખલા પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે।